આલ્બર્ટ આઈન્સ્ટાઈન હતા એને વાળ કપાવવા નહોતા ગમતા સાહેબ. જીથરા કોઈ ભૂત જેવો લાગે કે આ માણા ક્યાં આટા મળે એવું લાગે, પણ સાહેબ આજે એ ભૂત જેવા વાળ છે ને એ અમેરિકાની અંદર ઇઝરાયલની અંદર કોઈ રાખે છે ને તો એને જિનિયર્સ મેન કહેવામાં આવે છે. તમે ગમે એવા હોય સાહેબ, તમારું કામ એકવાર મજબૂત થઈ ગયું ને કામ, પછી તમે જેવા હોય ને એ તમારી બ્રાન્ડ બની જાય છે. મારો કહેવાનો મતલબ એમ છે, બ્રાન્ડને ટકાવવા માટે તમારું મૂલ્ય આંકવું પડે. સ્વાર્થી લોકો મૂલ્ય નથી આંકી શકતા. હવેની જે વાત કરું છું, હવે જે વાત કરું છું, હવે બહુ શાંત વ્યક્તિઓ બેઠા છે અને હવે મને મજા આવે. જેની સંકલ્પ પ્રમાણે હોજરી ન હોય, જેની ઓકાત માણસને ખબર ન હોય, એની પરિસ્થિતિ કેવી હોય કે જ્યારે એ પોતાની બ્રાન્ડ બનાવે, એ બ્રાન્ડની વેલ્યુએશન ટકાવવા માટે હલો એ રજોગુણી બને. અને માણસ ત્રણ પ્રકારના જ હોય છે આ ગામની અંદર, રજોગુણી. આ હું તમને આ સમજવાનું નથી, પણ હું તમને આગળની વાત સમજાવવા માટે આ સમજવું જરૂરી છે. રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. હવે સત્વગુણી માણસ એટલે અડધી રાતે કોઈ ડૉક્ટર પાસે આવીને એમ કે મારી બૈરીને ઓપરેશન કરવાનું છે, ત્યારે સત્વગુણી માણસ હોય એમ કે હાલો હાલો એ એમ નો કે પૈસા કેટલા થાય કોઈ ચોખોટ નહીં, એ પહેલાં કામ કરે અને પછી વળતર મળે તો લે, નહીતર કાંઈ નહીં. સેકન્ડ નંબરનો ડૉક્ટર હોય રજોગુણી માણસ એટલે એ એમ પૂછે કે મારા આટલા પૈસા થાય કે કાંઈ વાંધો નહીં, એ ચોખવટ કરે. તમોગુણી માણસ એમ કે પહેલાં પૈસા આપો પછી કામ કરું, એને તમોગુણી માણસ કહેવાય. જે વ્યક્તિમાં શુદ્ધ વિચાર ન હોય, જે વ્યક્તિ પાસે ફાઇનલ ડેસ્ટિનેશન ન હોય, જે વ્યક્તિ પહેલાં સ્ટોરી કરી એમ કે કોઈને બતાવવા માટે સફળ થાય, બરાબર, જે પોતાના આનંદ માટે નહીં, પોતાની ઉજરી પ્રમાણે નહીં, બતાવવા માટે સફળ થાય, એ તમામ વ્યક્તિ રજોગુણી હોય છે. એ બીજાને બતાવવા માટે કે કારણ કે એને પહેલાં કામ કર્યા પહેલાં ફળ મગજમાં ફિક્સ હોય કે મારે આ ફળ જોઈએ છીએ માટે આ કામ કરું છું. આ 50-50 વર્ષ કંપનીઓ કામ કરે છે છતાં પણ આ એક વસ્તુના કારણે અપડેટ નથી થતી, આ એક વસ્તુના કારણે. અને 5 વર્ષમાં કોઈ બી કંપની આવે છે તો એ 50 વર્ષને બીટ કરી જાય છે, એનું રહસ્ય આ છે. અને બીજો માણસ હોય ને એ એકાગ્રતાથી કામ કરે. હવે હું તમને એમ કહું કે તમારું ફેસબુક, તમારે 1.5 કલાક રીલ્સ જોવાની ઇન્સ્ટાગ્રામમાં, બરાબર, અને પછી તમારી પાસે કોઈ આવીને એમ કહે કે તમે 1.5 કલાક રીલ્સ જોઈ, બરાબર, તમે તમારો સમય ઇન્વેસ્ટ કર્યો આમાં મોબાઈલ ફેસ ઇન્સ્ટાગ્રામ વાળા જ આવીને એમ કે હાલો ને, એનો માલિક આવીને એમ કે તમારી પાસે કે તમે અમારું ઇન્સ્ટાગ્રામ 1.5 કલાક યુઝ કર્યું, બરાબર, હું એના માટે તમને કેટલા પૈસા આપવાના, એવું તમને કે તમને નવાઈ લાગે ને કે હાલો પૈસા એના દેવાના, મેં તો આનંદ માટે કરેલું છે, મને તો મજા આવી. તમે કોઈ પણ કામ કરો ને એ કામની અંદર તમે એટલા બધા ઊંડા ઉતરી જાઓ, બરાબર, ઊંડા ઉતરી જાઓ અને એ કામ કરવાની મજા જ એટલી બધી આવે કે તમને ફળની અપેક્ષા જ ન રહી, અને ત્યારે એ તમારું કામ યોગ બની જાય છે અને એનું ફળ છે ને અનલિમિટેડ આવે છે. કર્મ કરવાની બેસ્ટ પદ્ધતિ આ છે. લેતા જજો ભગવદ્ ગીતાનો કર્મયોગનો હું તમને સાર કહું છું કે કામ કરતી વખતે તમે એટલા ઊંડા ઉતરી જાઓ, એની અંદર એટલી મોજ આવે, એટલો એની અંદર રસ આવે કે તમને બીજા ફળની અપેક્ષા બોનસ થઈ જાય. હલો, એનો મતલબ એ હશે કે તમે તમારા સદગુણો છે એ ડેવલપ કરી શકશો, તમારી અંદર લાલચ વૃત્તિ નહીં આવે, લોભ વૃત્તિ નહીં આવે, લોભ નહીં આવે તો ક્રોધ નહીં આવે. ક્રોધ શું કામ આવે ભાઈ, આપણને ક્રોધ શું કામ આવે કે ભાઈ આ મારું માનતો નથી, એનો મતલબ કે મારા કયામાં રહેવો જોઈએ, મારા કયામાં રહેવો જોઈએ, હું કામ કે ભાઈ હું ઈચ્છું એ થવું જોઈએ, એટલા માટે ક્રોધ આવે. અને ક્રોધ, લોભ, લાલચ આ બધી વસ્તુ આવે ત્યારે હંમેશા તમામ નિર્ણયો ખોટા પડે. જીવનના તમામ, ધંધાના તમામ નિર્ણયો લેતી વખતે માણસનું બેલેન્સ એકદમ સ્થિર હોવું જોઈએ. એ સ્થિર બેલેન્સ ત્યારે જ આવે કે માણસ પોતાનું કર્મ એકાગ્રતાથી કરે. એટલે જીવનની અંદર આપણું કર્મ કોઈ પણ વસ્તુની અંદર ડૂબીને કરવાનું. એટલે મેં તમને કીધું કે ગમે કામમાં પરફેક્ટ થઈ જાઓ, બરાબર, એની અંદર તમને વળતર મળે કે ન મળે, પણ તમારો પરફેક્ટતાનો ગુણ જનરેટ થઈ જાય એ કામ નાનું મોટું પછી. અને આ ગુણ જેની અંદર જનરેટ થઈ ગયો ને એવી પોસ્ટ ઉપર પહોંચી જાય અને એવું કામ એના હાથમાં આવી જાય છે અને એવડો મોટો માણા બની જાય, એનું નક્કી નથી રહેતું. પરફેક્ટ થવાનો ગુણ છે એ કોઈ પણ હાલતમાં
આપણે ડેવલપ કરવાનો છે. એટલે બ્રાન્ડને એ જ વ્યક્તિ માયતમથી ટકાવી શકે જેની અંદર સત્કર્મ કરવાની આ તાકાત. કોઈ એવા હોસ્પિટલ હોય, કોઈ શોરૂમની અંદર જઈ અને ચેક કરવા માટે અમે જઈએ કે ભાઈ કઈ રીતનું આ તંત્ર છે, અને ત્યારે ઘણું બધું સારું, સારો વ્યક્તિ હોય, સારી સર્વિસ હોય. હલો, માનસિકતા આપણી ઘણી બધી છે, સારી સર્વિસ હોય તો આપણે અપડેટ થઈએ નહીં. અમે જઈએ, સારી સર્વિસ હોય, સારો માણસ હોય, કોઈ ખોટી આદત ન હોય, કોઈ ખોટી સંગત ન હોય, કોઈ વસ્તુ ખોટું ન હોય, છતાં પણ એની પેઢી નૈન્યાન હોય. એ 20 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હોય ને એવી જ પરિસ્થિતિ એની ત્યારે હોય. તો વિચાર આવે કે આ માણસમાં ઘટતું શું હોય છે? બધી જ વસ્તુ ઓકે છે તો ઘટતું શું હોય છે? એ માણસમાં ઘટતું એટલું હોય છે કે એટલો બધો સારો માણસ હોય, કોઈ એને સલાહ આપે ને તો એનું ખાલી સાંભળી લે, સ્વીકારે નહીં. એનામાં સ્વીકાર ભાવના હોતી નથી ભલા માણસ. અને જેટલા પણ અત્યાર સુધીમાં સંબંધોને રિલેશન તૂટે છે એનું મેઇન કારણ છે સ્વીકારવું નથી. કોઈને સિમ્બા ઇન્સ્ટિટ્યૂટની અંદર સ્ટુડન્ટ બેઠા હોય, તમે વેબસાઇટ બનાવો, કોઈ માણસ એમ કે આવી વેબસાઇટ બનાવાય, એટલે તરત તમારા મગજની અંદર એક વસ્તુ આવે, મેં હો વેબસાઇટ બનાવી, કોઈથી કોઈની ફરિયાદ નહીં, તારી ફરિયાદ. આ વસ્તુ આવે. બીજી વસ્તુ જો એ વેબસાઇટની અંદર, હું ખાલી વેબસાઇટનું નામ લઉં છું, આ બધા યુવાનો બેઠા, એ વેબસાઇટની અંદર સોલ્યુશન ખાલી 5 મિનિટમાં થઈ જતું હોય. ખાલી 5 જ મિનિટમાં તમે 4 ચાપુ આમ એન્ટર મારો એટલે એ સોલ્યુશન થઈ જાય. પણ દલીલ કરવામાં આપણે 5 કલાક કાઢી નાખીએ, પછી કોઈ ગેરંટી નથી એનો સુધારો થાય કે ન થાય. પણ જેનામાં શીખવાની તીવ્ર જિજ્ઞાસા, બિલ ગેટ્સ કહે છે, અસંતોષી કસ્ટમરમાંથી જે માણસ શીખી શકે ને એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી શીખી ન શકે ભલા માણસ. કોઈ વ્યક્તિ તમને એમ કહેશે કે આ વસ્તુ મારે નથી, મને નથી ગમતી, મતલબ એને થોડી ઘણી તો જાણકારી છે વસ્તુ પ્રત્યેની, બરાબર? ફર્સ્ટ વસ્તુ. સેકન્ડ વસ્તુ કે એને કોઈ જાણકારી નથી, એને ખાલી ખાલી તમને હેરાન કરે છે. તો એમાંય તમારો ફાયદો તો છે જ, કારણ કે તમારો સહનશીલતાનો ગુણ જનરેટ થાય, ખાલી ખોટો તમને હેરાન કરે. માટે તમે જેનું કામ હાથમાં લ્યો છો એને પૂર્ણ રીતે સાંભળો અને સહન કરો. પહેલી વસ્તુ, તમારે જો આગળ જવું હોય તો, બાકી એમ કે ઝૂકેગા નહીં સાલા તો બેન્ડ વળી જવાના પહેલા. એકાગ્રતામાંથી આવડત જન્મે છે. કોઈ પણ નવી આવડત છે ને, ક્રિએટિવિટી, એ એકાગ્રતામાંથી જન્મે છે. બીજ જ્યારે જમીનની અંદર જાય, એ બીજ નાશ પામી જાય ત્યારે એક ઘઉંના દાણાના 1000 દાણા થાય, પણ એક ઘઉંના દાણાને નાશ પામવું પડે છે ત્યારે એ 1000 થાય. હવે ઘઉંનો દાણો એમ કે હું નાશ ન પામું તો એ 1000 નથી થતા. જ્યારે એકાગ્રતાથી તમે કામની અંદર ડૂબી જાઓ છો ત્યારે તમારું અસ્તિત્વ આખું ત્યાં હાજર નથી રહેતું, ત્યારે આવડત જન્મે છે.